विराम बाद फरी एक बार आपनु स्वागत छे। बधु समाचारों मा देशना प्रधानमंत्री नरेंद्र मोदी अत्यारे लोकप्रियता नी चरम सीमा उपर छे अने देशवासीओ तेमनी दरेक वातनु पालन करवानो आग्रह पण राखे छे। त्यारे प्रधानमंत्री पण देशवासीओ ने महीना मा एक वार मन की बात द्वारा संबोधता होय छे अने देशवासीओ ने अलग अलग संदेश आपता होय छे। परंतु आ वखते प्रधानमंत्री बनासकांठा जिल्लाना खेडूतनुं प्रेरणादायक उदाहरण आप्युं छे। त्यारे आजे आ खेडूतनी मुलाकात करवा अने तेने सन्मानित करवा माटे गुजरात वेरहाउसिंग कॉर्पोरेशनना चेरमेन मगनलाल माळी तेमना पासे पहोंच्या हता। गुजरातना पछात मानवामां आवता बनासकांठा जिल्लाना पछात अने आदिवासी विस्तार एवा अमीरगढ़ तालुकाना रामपुरा गामना इस्माइलभाई रहीमभाई शेरूनी ओळख एक प्रगतिशील खेडूत तरीके करवामां आवे छे। बीकॉम सुधी भणेला इस्माइलभाईना पिता इच्छता हता के इस्माइलभाई तेमनो पारिवारिक व्यवसाय खेती छोड़ी पगारदार नौकरी करे। परंतु इस्माइलभाईए तेमनी खानदानी जमीन उपर खेती करवानुं नक्की कर्युं અને 1998માં કેનેડાની મેકકેન્સ કંપનીના સંપર્કમાં આવીને તેમણે કંપની સાથે કોન્ટ્રાક્ટ કર્યો અને કંપની માટે બટાટા વાવવાની શરૂઆત કરી। આ કરાર બાદ ઇસ્માઇલભાઈ શેરૂને માલના વેચાણ માટે વચેટિયાઓથી છુટકારો મળી ગયો અને પોતાની ખેતપેદાશનું સારું એવું વળતર પણ મળવા લાગ્યું। કંપનીને બટાટા વેચીને પોતાની 5 એકર જમીનમાંથી 400 એકર જેટલી જમીન વિસ્તારી દીધી અને અત્યારે 12 એકર જમીનમાં ફૂડ કંપનીના માપદંડોના આધારે બટાટાની ખેતી કરીને આવક રળી રહ્યા છે। ઇસ્માઇલભાઈ શેરૂની કૃષિ પ્રત્યેની લગન અને તેમની મહેનતનું દેશવાસીઓને દેશના પ્રધાનમંત્રીએ ઉદાહરણ આપ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લા માટે આ ગૌરવની વાત છે। ત્યારે આજે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી આજે ઇસ્માઇલભાઈ શેરૂને સન્માનિત કરવા માટે પહોંચ્યા હતા અને તેમનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું। તેમની કૃષિ પ્રત્યેની લગનને પણ બિરદાવી હતી। ગઈકાલે મન કી બાત કાર્યક્રમમાં આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ઇસ્માઇલભાઈ શેરૂનો ઉલ્લેખ કર્યો અને હું પણ એક ખેડૂત પુત્ર છું એટલે મને પણ થયું કે ભાઈ આ ખેતીનું રૂબરૂ જઈને મારે અભ્યાસ કરવો છે। આજે ઇસ્માઇલભાઈની વાતો સાંભળી એક ખેડૂત પરોપકારથી પણ આટલું બધું કમાઈ શકે છે એવું પહેલી વખત જાણવા મળ્યું। ઇસ્માઇલભાઈને ખૂબ ખૂબ અભિનંદન। ઘણી બધી વાતો એમની સાથે કરી એમને હજારો ખેડૂતોને આ બાબતમાં મોટિવેટ કર્યા છે એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કોઈ ગમે તે માણસનું નામ લે એવું નથી। એ વ્યક્તિ પણ ખૂબ ઝીણામ ઝીણું સંશોધન કરીને એવા વ્યક્તિની પસંદગી કરી છે અને મને તો ખુશી છે કે આપણા જ્ઞાનાજી પટેલ અને આપણી બનાસ દીદીની બહેનો જે કરોડ કરોડ રૂપિયાનું દૂધ પકવે છે અને જ્ઞાનાજી પટેલ જે અત્યારે આપણા પદ્મશ્રી છે એ રીતે આજે ઇસ્માઇલભાઈ શેરૂનું પણ આપણને આખા ભારતમાં અને વિશ્વમાં મન કી બાતમાં જ્યારે નરેન્દ્રભાઈએ ઉલ્લેખ કર્યો ત્યારે અમે પણ એમને સાલ ઉડાડીને સન્માન કર્યું। એમની ખેતી પણ અમે જોઈ, ખૂબ આધુનિક ખેતી પોતે કરી રહ્યા છે અને ખેતીની સાથે સાથે પોતે આખી એક ખેડૂતોની ચેન બનાવીને બીજા ખેડૂતો પણ એમની સાથે જોડાઈને આર્થિક પગભર થાય એટલે કે નરેન્દ્રભાઈ મોદીનું આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ખેડૂતોની આવક બમણીથી વધારે થાય એ બાબતમાં પણ પોતે સતત પ્રયત્નશીલ છે। આ ખૂબ મોટી વાત છે એટલે આજે મારે હું મારી જાતને રોકી ના શક્યો અને ઇસ્માઇલભાઈના સંપર્ક કરીને આજે એમની મુલાકાત આજે ને આજે લીધી, ખૂબ ખુશી થઈ છે અને ઇસ્માઇલભાઈને પણ અભિનંદન પાઠવું છું, ગુજરાત સરકાર વતી પણ અભિનંદન પાઠવું છું અને તમે ખેતીના બાબતમાં ખેડૂતોની જે સેવા કરો છો એ ખરેખર ભગવાનના ઘરનું પરોપકારનું એક કામ છે ત્યારે અમે પણ તમને બાંહેધરી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કે ગુજરાત સરકાર પણ આત્મનિર્ભર ખેડૂતને કરવા માટે જે કામ કરી છે અમે પણ તમને જે બાબતમાં જેવી મદદની જરૂર હશે એ અમે કરવા બંધાયેલા છીએ। ફરી એક વખત આપને ખૂબ ખૂબ અભિનંદન। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ઇસ્માઇલભાઈ શેરૂએ પણ તેમની ખેતી વિશે પ્રધાનમંત્રી દ્વારા દેશવાસીઓને સંદેશો આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી દ્વારા કરવામાં આવેલા તેમના સન્માન બદલ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। ગઈકાલે મન કી બાતની અંદર જ્યારે મોદી સાહેબે આપનું ખેતી વિશે નામ લીધું એ વિશે શું કહેશો? મનની બાતમાં મોદી સાહેબે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી એમની મનની વાતમાં મારો અને મારી ખેતીનો ઉલ્લેખ કર્યો, અમારી ખેતીમાં સેવાકીય જે પ્રવૃત્તિઓ છે એનો ઉલ્લેખ કર્યો અને એથી મને ખૂબ જ ગર્વ થયો અને બહુ પ્રશંસા
હું એમની મોદી સાહેબની કરું છું, એમને બહુ ધન્યવાદ આપું છું કે મારી ખેતીને આખા ઇન્ડિયા લેવલે ઉજાગર કરી અને ઘણા બધા ખેડૂતો એ જોશે તો એમને પણ પ્રોત્સાહન મળશે. તો મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. આજે મારી સાથે મગનભાઈ માળી જે આપણા વેર હાઉસિંગના પ્રમુખ છે અને ચેરમેન શ્રી છે, તે આજે મારી મુલાકાતે આવ્યા છે અને એમણે મને બહુ જ અભિનંદન આપ્યા છે. તો હું પણ એમને બહુ જ અભિનંદન આપું છું અને એમણે મને ખાતરી આપી છે કે સાથે મળીને બહુ સારું કરશું અને જે બી જરૂર હશે એ મદદ બી કરશું. તો સરસ સાથે મળીને આપણે આજે જે ભારતને આગળ વધારવું છે, ખેતીમાં લોકોની પ્રગતિ કરાવવી છે, સાથે મળીને બહુ સારી સારી યોજનાઓ આપણે કરશું. એ બદલ આપ મગનભાઈ સાહેબનો બહુ આભાર. થેન્ક યુ.